નમસ્કાર, આપણું ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ભાવનગરથી અમારા સંવાદદાતા સુરેશ ત્રિવેદી જણાવે છે કે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું છે કે બુધેલ બોરડા બલ્ક પાઇપલાઇનના નિર્માણ બાદ ભાવનગરના તળાજા તથા મહુવા, અમરેલીના રાજુલા અને જાફરાબાદ તથા ગીર સોમનાથ જિલ્લાના ઉના અને કોડીનાર તાલુકા જૂન 2022 સુધી વોટર ગ્રીડ થકી જોડાઈ જશે. ભવિષ્યમાં સોમનાથ મંદિર પરિષદમાં પીવાનું શુદ્ધ પાણી આ વોટર ગ્રીડથી પહોંચશે. મુખ્યમંત્રીશ્રીએ ભાવનગર ખાતે બુધેલથી બોરડા બલ્ક પાઇપલાઇનના ખાતમુહૂર્ત પ્રસંગે કહ્યું કે ₹376.19 કરોડની આ યોજનાથી ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લાના 20 શહેરો અને 612 ગામોની કુલ 43 લાખની વસ્તીને વધારાના પાણીનો લાભ મળશે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે છેલ્લા એક સપ્તાહમાં પાણી પુરવઠા યોજનાના 3,300 કરોડના ખાતમુહૂર્તો લોકાર્પણો થયા છે. કેન્દ્ર સરકારે 2024 સુધી ઘરે ઘરે નળથી જળ પહોંચાડવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે, જેને આપણે 2022માં જ પૂરું કરીશું. તેમણે કહ્યું કે નાકે સુધી પાણી ગ્રેવિટીથી આવે છે, ત્યાંથી સૌરાષ્ટ્ર કચ્છ સુધી 100 માર જેટલું લિફ્ટ કરી લઈ જવાય છે. આમ આપણે નેવાના પાણી મોભે ચડાવ્યા છે. મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે રાજ્યમાં પીવાના પાણીની 1 લાખ કિલોમીટરથી વધુ પાઇપલાઇનનું નેટવર્ક ભાજપાની સરકારે બિછાવી છે. ગુજરાતમાં 70% વરસાદ, 30% ભૂમિ પર અને 70% ભૂમિ પર 30% વરસાદ પડે છે. આ પેટર્નને કારણે પાણીનું સંતુલિત માળખું વિકસાવવાનું આયોજન સરકારે કર્યું છે. મુખ્યમંત્રીશ્રીએ સૌરાષ્ટ્ર કચ્છ અને તળ કાઠિયાવાડના પાણીના પ્રશ્નનો ઉલ્લેખ કરી જણાવ્યું કે સમગ્ર સૌરાષ્ટ્રના 115 ડેમ સૌની યોજના થકી કાયમ પાણીથી છલોછલ રહેશે. ખેડૂતોને સિંચાઈ અને લોકોને પીવાના પાણીની ચિંતા નહીં રહે. આ ઉપરાંત બીજા તબક્કામાં સૌરાષ્ટ્રના તળાવોને જોડવામાં આવશે, જેથી પાણીના તળ ઊંચા આવશે. મુખ્યમંત્રીશ્રીએ ભૂતકાળની કોંગ્રેસે સરકારનો ઉલ્લેખ કરી જણાવ્યું કે 1980-90નો દાયકો સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને કચ્છના લોકો ભૂલશે નહીં. ટેન્કર રાજમાં ટ્રેનથી પાણી પહોંચાડવામાં આવતું હતું. ભ્રષ્ટાચાર અને પાણીના કારણે ઝઘડાથી લોકો ત્રસ્ત હતા. દૂરંદેશિતા અને નક્કર આયોજનના અભાવે જનતા ત્રાહિમામ હતી. આજે આપણી સરકારે પાણીના દુકાળને ભૂતકાળ બનાવ્યો છે, તેમ તેઓએ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ કૃષિ સુધારા બિલના સંદર્ભે કહ્યું કે કોંગ્રેસને ખેડૂતના નામે રાજકારણ કરવું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું સુશાસન દિવસે દિવસે મજબૂત બની રહ્યું છે. અભૂતપૂર્વ નિર્ણયો લેવાઈ રહ્યા છે, આ કોંગ્રેસથી સહન નથી થઈ રહ્યું. તેમણે ઉમેર્યું કે આજ કોંગ્રેસે 2019ના ચૂંટણી ઢંઢેરામાં એપીએમસી એક્ટમાં સુધારાને મુક્ત બજાર આપવાનું કહ્યું હતું. રાહુલ ગાંધીએ બધા મુખ્યમંત્રીને પત્ર લખી શાકભાજી ફ્રૂટ મંડી બહાર વેચી શકાય તેવી વ્યવસ્થા કરવાનું સૂચવ્યું હતું. પંજાબની કોંગ્રેસ સરકારે કોર્પોરેટ અને ખેડૂતો વચ્ચેના કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પત્રો સમારંભ યોજી વિતરણ કર્યા હતા. આજે એ જ કોંગ્રેસ અને રાહુલ ગાંધી નવા કૃષિ સુધાર બિલોનો વિરોધ કરી રહ્યા છે. તેમણે ઉમેર્યું કે વિકાસની પ્રાથમિક શરત પાણી છે. પાણીના સ્ત્રોત વધારવા, જળ સંગ્રહ શક્તિ વધારવી આપણી પ્રાથમિકતા છે. પાણી પારસ મળેની જેમ વપરાય તે જરૂરી છે. સુજલામ સુફલામ યોજના અંતર્ગત 3 વર્ષથી તળાવ ખોદી ઊંડા કર્યા, જેથી જળ સંગ્રહ શક્તિ વધી છે. કોંગ્રેસ આવી તોતિંગ પાઇપલાઇન્સ જોઈ કહેતી કે આમાંથી પાણી થોડું આવશે, ખાલી હવા આવશે. આજે એ કોંગ્રેસની જવા નીકળી ગઈ છે. તરસ્યા સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતને આપણે પાણીથી તૃપ્ત કર્યું છે. તેમણે કહ્યું કે દરિયાના ખારા પાણીને મીઠું કરવાનું અભિયાન શરૂ કરવામાં ગુજરાત દેશમાં પ્રથમ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે માંડવીમાં ડિસાલિશન પ્લાન્ટનું ખાતમુહૂર્ત થયું છે. ઘોઘા અને વેરાવળમાં પણ કામ શરૂ થનાર છે. આ વિભિન્ન પ્લાન્ટ થકી જનતાને રોજનું 37 કરોડ લિટર પાણી મીઠું કરી આપવામાં આવશે. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીનો આભાર વ્યક્ત કરતા પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે પાણી પુરવઠા વિભાગ હસ્તકની ભાવનગર, અમરેલી તથા ગીર સોમનાથ જિલ્લાઓને આવરી લેતી બલ્ક પાઇપલાઇન યોજના દરિયા કિનારાના ગામોમાં પાણીની સમસ્યા હલ કરી છેવાડાના લોકો સુધી શુદ્ધ પાણી પહોંચતું કરશે. વસ્તી વધવાના કારણે જ્યાં પાણીનો વપરાશ વધ્યો છે તેવા વિસ્તારોની પાણીની માંગને પહોંચી વળવા બુધેલથી બોરડા સુધીની 58 કિલોમીટરની બલ્ક પાઇપલાઇન યોજનાનું કામ આગામી 20 મહિનામાં પૂર્ણ કરાશે. તેમણે કહ્યું કે ભાવનગરના 2,50,100 ગ્રામ્ય ઘરોમાંથી 2,35,600 ઘરોમાં નળથી જળ ઉપલબ્ધ છે.
4000 ગામમાં કામગીરી ચાલુ છે, 3500 ઘરો માટે ટેન્ડર ઇસ્યુ થયા છે અને બાકીના 7000 ઘરોમાં નળથી જળ પહોંચાડવા માટેનું એસ્ટિમેશન ચાલુ છે। ભાવનગરના 93% ઘરોમાં નળથી જળ તથા 577 ગ્રામ પંચાયતોમાં 100% નળથી જળ ઉપલબ્ધ છે। આ પ્રસંગે રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકી, સાંસદ શ્રીમતી ભારતીબેન શિયાળ, ધારાસભ્ય સર્વશ્રી આત્મારામભાઈ પરમાર, શ્રી આરસી મકવાણા, શ્રી કેશુભાઈ નાકારણી, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભક્તુબેન મકવાણા, શ્રી મુકેશભાઈ લંગાડિયા, શ્રી રાજીવ પંડ્યા, જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી વરુણકુમાર બરનવાલ સહિતના મહાનુભાવો તથા ખેડૂત ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ વેળાએ સ્વાગત પ્રવચન પાણી પુરવઠા વિભાગના સચિવ શ્રી ધનંજય દ્વિવેદી તથા આભાર વ્યક્તત્વ GWIL ના જનરલ મેનેજર શ્રી નીરવ સોલંકીએ કર્યું હતું। तो WhatsApp, Twitter, Facebook, Insta जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।